વિદ્યાર્થી મિત્રો હું જયદેવ મુળિયા મારી યુટ્યુબ ચેનલ ઈ કબીરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જે સમજૂતી મેળવવાની છે એ ખાસ જે તમારી એક્ઝામ એમ કે બી યુના વિદ્યાર્થીઓની શરૂ છે એમાં ઈડીપી સબ્જેક્ટ જે તમારો આવે છે એન્ટરપ્રેન્યુરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એના સૌથી મહત્ત્વના ક્વેશ્ચન કે જે યુનિવર્સિટીની એક્ઝામની અંદર પૂછાઈ શકે છે તો દરેક યુનિટ વાઇઝ આપણે એ એના જે ક્વેશ્ચન છે એની સમજૂતી મેળવવાની છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર આ ક્વેશ્ચન તૈયાર કરવા જે તમારે ફોર્ટીન માર્ક્સ એટલે કે મોટા જે ક્વેશ્ચન છે એની અંદર પૂછાઈ શકે એવી સંભાવના છે તો ખાસ આપણે જોઈએ યુનિટ વનની અંદર કયા ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે તો તમારે આનું એક લિસ્ટ બનાવી નાખવું અને એ ક્વેશ્ચન રિપીટ કરવા બરાબર તો અહીંયા કુલ ચાર યુનિટ છે તો ચાર યુનિટમાંથી તમારે આ વર્ષ માટે જ એટલે કે આ વર્ષ પૂરતું જ તમારે ફક્ત ત્રણ યુનિટના ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે એટલે કે એક્ઝામમાં ચાર ક્વેશ્ચન હશે એમાંથી તમારે ત્રણ ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે તો ચાર યુનિટમાંથી કોઈ પણ ત્રણ યુનિટ તમે કરી શકો છો કે જે તમને સરળ લાગતા હોય એક યુનિટ પૂરેપૂરું તમે ઓપ્શનમાં કાઢી શકો છો તો સ્માર્ટ વર્ક કરીને પણ તમે સારામાં સારા માર્ક્સ કવર કરી શકો છો તો ઓનલી ફોર અહીંયા લોંગ ક્વેશ્ચન જ તમારે એક્ઝામની અંદર આવવાના છે શોર્ટ ક્વેશ્ચન પૂછવાના નથી તો મેં અહીંયા જે લિસ્ટ બનાવ્યું છે એ ફક્ત લોંગ ક્વેશ્ચનનું છે તો શરૂઆત કરીએ પહેલું છે યુનિટ વન આપણે સમજીએ એમાં કયા ક્વેશ્ચન છે પહેલું જોઈ શકો છો ઉદ્યોગ સાહસિકનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો આપણે જોઈ ચૂક્યા છીએ યુટ્યુબની અંદર આપણી જે ચેનલ છે એમાં પ્લેલિસ્ટમાં જઈશું તો આપણે આ પહેલો જ યુનિટ ચર્ચા કરી હતી આ પહેલો જ પ્રશ્ન જોયો હતો કે એના લક્ષણો છે ઉદ્યોગ સાહસિક ખાસ એ ધ્યાન રાખજો બરાબર કારણ કે સાહસિક અને સાહસિકતા બંને અલગ અલગ છે તો ખાસ એ સમજવું બરાબર ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે એની જ અંદર નેતૃત્વ એટલે શું લીડરશીપ કોને કહેવાય અને નેતૃત્વ ધારણ ધારણ કરનાર એટલે કે નેતૃત્વ ધારક એના કાર્યો શું હોય છે તો એને ડીપમાં તમારે સમજાવવાનો છે ત્રીજો પ્રશ્ન જે છે એ જોખમ ઉઠાવવાની વૃત્તિનો અર્થ સ્પષ્ટ કરો જોખમ ઉઠાવવાની વૃત્તિ એટલે શું એવું પણ તમે કહી શકો છો એની વ્યાખ્યા અહીંયા દર્શાવવાની છે અને ત્યારબાદ એના જે પ્રકારો છે એને વ્યવસ્થિત રીતે ચાર્ટ સ્વરૂપે તમે એના નામ લખીને પછી એને ડીપમાં સમજાવી શકો છો ત્યારબાદનો ચોથો ક્વેશ્ચન છે સૌથી મહત્વનો પ્રશ્ન રહી ચૂક્યો છે અહીંયા શું પીટર દ્વારા રજૂ કરવામાં આવેલ નવ પ્રવર્તનના સિદ્ધાંતની ચર્ચા કરો તો આ ક્વેશ્ચન ખાસ તૈયાર કરો ત્યારબાદ પાંચ નંબરનો છે હવે જે મેં આગળ સમજાવ્યું હતું એ જ રીતે ઉદ્યોગ સાહસિકતાનો અર્થ અને વ્યાખ્યા આપો અને ઉદ્યોગ સાહસિકતાના લક્ષણો સમજાવો બરાબર તો ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિકતા બંને આવી ગઈ અર્થ અને વ્યાખ્યા અને લક્ષણો બરાબર ત્યારબાદ છેલ્લો જે ક્વેશ્ચન છે એ ઉદ્યોગ સાહસિકતાના વિકાસના નિર્ધારક પરિબળો કયા છે એને તમારે ડીપમાં સમજાવવાના છે બરાબર ત્યારબાદ અહીંયા યુનિટ એક પૂરું થાય છે છ ક્વેશ્ચન છે એવા જ મેં ક્વેશ્ચન રાખ્યા છે કે જે ખૂબ જ મહત્ત્વના છે બરાબર યુનિટ ટુની શરૂઆત કરીએ તો યુનિટ ટુની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે જોઈ શકો છો ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ છે એને એટલે શું બરાબર એનું આખું યુનિટ છે તો એની જે વ્યાખ્યા છે એનો અર્થ છે એ સમજાવવાનો છે પ્રસ્તાવના લખીને ત્યારબાદ એના લક્ષણો છે અને એ સિદ્ધાંતો કયા આપવામાં આવ્યા છે એ સાથે સાથે ચર્ચા કરવાની છે તો એ મોટો પ્રશ્ન થઈ ગયો છે ત્યારબાદ ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમનો અર્થ આપી એના પ્રકારો સમજાવવાના છે તો અહીંયા પ્રકારમાં તમે એટ્રેક્ટિવ રીતે તમે દોરીને પણ તમે અંડર ડીપમાં પછી સમજાવી શકો છો ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમના હેતુઓ સમજાવો કયા ઓબ્જેક્ટિવ રહેલા છે એ તમારે ડીપમાં સમજાવવાના થશે ત્યારબાદનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ફોર ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમના આયોજનના તબક્કાઓ છે એની વિગતવાર તમારે સમજૂતી આપવાની છે કે જે ભાઈ સ્ટેપ તબક્કાઓ છે સ્ટેપ બાય સ્ટેપ આવશે તો એ ખાસ ભૂલ ન થઈ યાદ રાખવાનું છે બરાબર ઉદ્યોગ સાહસિકતા વિકાસ જે કરવામાં આવે છે એના જે કાર્યક્રમો છે એને સફળ બનાવવા માટેના કેટલાક સૂચનો છે એ અહીંયા ટૂંકનો સ્વરૂપે પણ પૂછાઈ શકે છે આ પાંચ નંબરનો જે ક્વેશ્ચન રહી ચૂક્યો છે ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન છે ભારતમાં અથવા તો ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ જે છે અથવા તો એની સંસ્થાન છે એમાં સરકારની શું ભૂમિકા છે એની વિગતે ચર્ચા તો બંનેનું અલગ અલગ દર્શાવી શકે છે મેં અહીંયા બંનેનો એક પ્રશ્નમાં સમાવું સમાવેશ કર્યો છે બરાબર ટૂંકના સ્વરૂપે પણ એ ચર્ચા તમને એક્ઝામની અંદર કરવાનું પૂછવામાં આવે તો અહીંયા યુનિટ ટુ આપણું ક્લિયર થઈ ગયું એના જે ક્વેશ્ચન છ હતા તમે જોઈ શકો છો બધા યુનિટમાંથી મેં મિનિમમ જેમ ક્વેશ્ચન બને એવા ક્વેશ્ચનો મેં અહીંયા કાઢેલા છે યુનિટ ત્રણ આપણે પહોંચ્યા તો યુનિટ ત્રણની અંદર ઉદ્યોગ સાહસિકતાની વર્તણૂકના સિદ્ધાંતો કયા છે એ સમજાવો એવું કહેવામાં આવશે ઉદ્યોગ સાહસિકતાની વર્તણૂક એટલે શું એ સમજાવવાનું છે સાથે સાથે ત્યારબાદનો સૌથી મહત્વનો ક્વેશ્ચન યુનિટ નંબર ત્રણની અંદર સિદ્ધિ પ્રેરણાનો અર્થ આપી તેનું મહત્ત્વ સમજાવો અને સાથે સાથે બીજો એ એ જ એને જ લખતું છે ડેવિડ મેકલેલન દ્વારા જે સિદ્ધિ પ્રેરણાનો અર્થ આપવામાં આવ્યો તો એનું મોડલ જે રજૂ કરવામાં આવતું એ કયું મોડલ છે એને શું સમજાયું છે એ તમારે એ ત્રણ નંબરના ક્વેશ્ચનની અંદર સમજાવવાનું છે તો ખાસ મહત્ત્વના પ્રશ્નો છે ત્યારબાદ નવ પ્રવર્તન અને નફા અંગે શું પીટરનો સિદ્ધાંત છે એની ટીકાત્મક ઢબે ચર્ચા તમારે કરવાની છે ટીકા કરવાની થાય બરાબર બંનેની વચ્ચે તો એ ખાસ ધ્યાન રાખવાનું તો યુનિટ ત્રણની અંદર મેં ચાર નો ઉપર ભાર આપ્યું છે વધારે બરોબર ત્યારબાદ યુનિટ ચાર છે તો યુનિટ ચારની અંદર જોઈએ તો નાના પાયાના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે સાહસોનો અર્થ આપો એને સ્પષ્ટ કરવાનો છે અને એનું મહત્ત્વ સમજાવવાનું છે ત્યારબાદ એના પછી આપણે જોઈએ તો બીજો ક્વેશ્ચન છે ભારતમાં નાના કદના સાહસોની મુખ્ય સમસ્યાઓ કઈ છે એ સમજાવવાની છે તો પહેલાં તમારે નાના કદના સાહસો કોને કહેવાય એનો અર્થ એની વ્યાખ્યા સ્પષ્ટ કરવાની અને પછી એની સમસ્યાઓ સમજાવવાની તો ટૂંકનો સ્વરૂપે પણ અહીંયા તમે લખી શકો છો ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે નાના પાયાના સાહસો અંગે સરકારની કેવી નીતિ છે એની સવ ચર્ચા તમારે કરવાની થશે ચોથો ક્વેશ્ચન જે છે એ નાના પાયાના સાહસોના વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓની સમીક્ષા કરો તો સરકાર દ્વારા કયા પગલાઓ લેવામાં આવેલા છે તો એની ટીકાત્મક રીતે જે સારા જે સ્ટેપ છે એની વિગતે ડીપની અંદર ચર્ચા કરવાની છે ત્યારબાદનો પાંચ નંબરનો ક્વેશ્ચન છે મધ્યમ કદના સાહસનો અર્થ આપો મધ્યમ કદના સાહસો કોને કહેવાય છે એની વ્યાખ્યા દર્શાવો એનો અર્થ સ્પષ્ટ કરો એનું પ્રસ્તાવના લખો અને એનું મહત્વ શું રહેલું છે એને સમજાવવાનું થશે અને ત્યારબાદ લાસ્ટ વન ક્વેશ્ચન જે છે એ ભારતમાં મધ્યમ કદના સાહસોની વર્તમાન મુખ્ય સમસ્યાઓ કઈ રહેલી છે અને તેને હલ કરવાના ઉપાયો કયા છે એ તમારે ચર્ચા કરવાની થશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનું લિસ્ટ બનાવો અને એની એક નોટ તૈયાર કરો અને એ ક્વેશ્ચનના જે પોઈન્ટ કી નોટ્સ છે એને ખાસ યાદ રાખો કે જેથી કરીને યુનિવર્સિટીની એક્ઝામમાં તમે સારામાં સારા આ સબ્જેક્ટની અંદર માર્ક્સ કવર કરી શકો તો ખાસ વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર